હેલો ફ્રેન્ડ્સ, ત્રિકોણમિતિનો ખૂબ જ અગત્યનો દાખલો છે. ઘણા મિત્રો ઘણી વખત એવું કહેતા હોય છે કે આ દાખલામાં બહુ તકલીફ પડે છે, યાદ રાખવું પડે છે. તો આજે આપણે આ એક જ દાખલો સરસ મજાનો શીખવા પ્રયત્ન કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા ટેન થીટા એક નિશાનીમાં મિસ્ટેક થઈ ગઈ છે, પ્લસ નિશાનીમાં છે. તો આ ડાબી બાજુ એટલે સાબિત કરવાનું છે આપણે આના બરાબર આ. તો હું અહીંયા ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આ લીધું આપણે. હવે એમની અંદર બધાને સાઈન કોસમાં ફેરવી નાખ્યું, તો ટેન એટલે શું? તો કે સાઈન અપોન કોસ. આખાના છેદમાં a માઇનસ કોટ એટલે કોસના છેદમાં સાઈન. આ કોટ એટલે કોસ અપોન સાઈન છેદમાં 1 માઇનસ સાઈન એટલે સોરી ટેન એટલે સાઈન અપોન કોસ. પહેલો સ્ટેપ આપણે શું કર્યું? સાઈન કોસમાં ફેરવ્યું. બીજું સ્ટેપ આપણે શું કરીશું મિત્રો? આને બધાનો લસાઅ લઈએ. આ એમ રહેવા દે, આનો લસાઅ આમ તો ચોપડી ગુણાકાર સાથે કરી શકાય, પણ ન ખ્યાલ આવે તો મિત્રો આ રીતે લઈ શકાય. સાઈન અહીંયા આવશે, લસાઅ લઈએ સાઈન માઇનસ કોસ તેના છેદમાં સાઈન લસાઅ. ઉપર એમનું લખું છું, આ કોસ અહીંયા આવે, કોસ માઇનસ સાઈન એના છેદમાં કોસ થીટા. હવે જુઓ સરસ વાત, અહીંયા ચોકડી ગુણાકાર થશે, આની સાથે ગુણાશે તો સાઈન ઇન્ટુ સાઈન એટલે સાઈન સ્ક્વેર થઈ ગયા, કોસ ઇન્ટુ કોસ ગુણાય એટલે કોસ સ્ક્વેર થીટા થઈ ગયા, બરાબર. હવે એક વાત મિત્રો જુઓ, સમજો આ જે વસ્તુ છે આપણે સાઈન ઇન્ટુ સાઈન સાઈન સ્ક્વેર પ્લસ કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર લખ્યું છે, એના છેદમાં આવશે સાઈન ઇન્ટુ કોસ થીટા બંનેના છેદમાં. હવે આપણે અહીંયા પ્લસ છે જો મિત્રો, બરાબર, એવું લાગે છે બધાઈ દે. આપણે અહીંયા કરવાનું શું છે? કોસ થીટા માઈનસ સાઈન થીટાને ફેરવી નાખવું છે. જો હું આને ફેરવું એક સ્ટેપ આપણે વધારી દઈએ જાણી જોઈને, તો વધારે ખ્યાલ આવશે તમને. હવે શા માટે કરે? છેદ સમાન બનાવો, આ પ્લસ ની જગ્યાએ સોરી નીચે આવશે, માઇનસ કરી દેશો આપણે, બરાબર. એટલે આખાના છેદમાં સાઈન માઇનસ કોસ, આ સાઈન એમ ને આ પ્લસ ની જગ્યાએ માઇનસ, ઉપર આવશે કોસ નીચે સાઈન, અને આ ફેરવી નાખવા. એટલે આપણે આજે માઇનસ મૂકીએ છીએ આના સ્થાને મૂકીએ, સાઈન થીટા માઇનસ કોસ થીટા છેદમાં કોસ થીટા. હવે તમે જે વાત કરો છો કે અહીંયા છેદ સમાન છે, આ સાઈનને ઉપર ગુણીએ, તમને ખ્યાલ છે આ છેદ છે બરાબર, આ મેઇન છે એનો છેદ એટલે ક્યાં જશે? તો કે અંશમાં. આપણે અહીંયા કરી દઈએ તો વાત એ રીતે થશે કે અહીંયા સાઈન ઇન્ટુ સાઈન સાઈન સ્ક્વેર થશે, અને આ પાછું સાઈન એની અંદર ગુણાશે. એટલે હું પહેલા જ લઈ લઉં, આ સાઈન એની અંદર લઈ લઉં તો સાઈન સ્ક્વેર લખાશે, બરાબર. આ સાઈન તમે લખી દઈએ વધારે બેટર, છેદમાં કોસ થીટા માઇનસ અહીંયા કોસ છે, આ કોસ ઉપર જશે એટલે કોસ સ્ક્વેર થીટા, નીચે સાઈન થીટા, આ જતા રહેવો. હવે આ જે ઇન્ટુ જે સાઈન ઇન્ટુ કોસ એટલે કે આપણે અહીંયા શું કરવાનું છે ધ્યાનથી જો, આ સાઈન ઉપર ગયો એટલે સાઈન સ્ક્વેર થયો. હજી અહીંયા આ કોસ અને સાઈન તો રહ્યા છે, એના આખાના છેદમાં આપણે એક વખત લખી શકીએ શું? સાઈન થીટા માઇનસ કોસ થીટા, એક વખત છેદ સમાન છે, આ બંનેનો ઉપર મોકલી દીધા એટલે સ્ક્વેર થઈ ગયું. હવે અહીંયા ચોકડી ગુણાકાર લઈએ, આ સાઈન આની સાથે ગુણાય એટલે સાઈન નો ઘન થઈ ગયો, કોસ કોસ ગુણાશે કોસ સ્ક્વેર હતો એટલે ઘન થઈ ગયો, એના છેદમાં કોસ ઇન્ટુ સાઈન બંનેનો ગુણાકાર આની સાથે ગુણાય જશે, આમ લખાય સાઈન ઇન્ટુ કોસ, બ્રેકેટમાં લખાય સાઈન થીટા માઇનસ કોસ થીટા. સ્ટેપ બાય સ્ટેપ સમજીશું તો જ ખ્યાલ આવશે. હવે અહીંયા ઘનનું સૂત્ર લાગશે, આપ સૌ જાણો છો મિત્રો, a ઘન માઇનસ b ઘન, કયો સૂત્ર લાગશે? a ઘન માઇનસ b ઘન લખો, અહીંયા a ઘન માઇનસ b ઘન, પહેલા કૌંસમાં a માઇનસ b, બીજા કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. તો આપણે આ સૂત્રનો ઉપયોગ અહીંયા કરીશું, તો શું લખાશે જુઓ ધ્યાનથી, સાઈન ઘન એટલે a ના સ્થાને સાઈન અને b ના સ્થાને કોસ, એટલે પહેલા કૌંસમાં ઘન સિવાય, તો પહેલા કૌંસમાં લખી શકાશે સાઈન થીટા માઇનસ કોસ થીટા, બીજા કૌંસમાં ડાયરેક્ટ અહીંથી જોઈ લો પહેલાનો વર્ગ,
साइन स्क्वायर विरुद्ध निशानी बनने में गुणाकार अने छेला पदनो आखा ना क्षेत्र में शू आवश्यक मित्रों साइन इनटू कॉस इनटू छा अने बीजा काउंस में साइन माइनस कॉस आ बनने उड़ी मित्रों साइन स्क्वायर प्लस कॉस स्क्वायर એટલે 1 वैल्यू 1 થાય साइन स्क्वायर प्लस कॉस स्क्वायर 1 प्लस साइन थीटा इनटू कॉस थीटा एना छेद में साइन इनटू कॉस इनटू छे आ छेद छे बनने ने આપી શકે આને પણ આપી શકે આને જો હું આને આપું તો લખાય આ રીતે 1 ના છેદ માં साइन इनटू कॉस આ બધું ઉડી જાય એટલે 1 अब जाओ एक ना चरमा साइन इनटू एक ना चरमा कॉस एक ना चरमा साइन इनटू कॉस है एक ना चरमा कॉस इनटू सेक प्लस वन क्रम में लिखी देवानो तो क्रम में लगवा जाओ वन पहला लग सके गुणाकार में क्रम का नियम पालन है बराबर जमणी तो आ दाखलो जारे एग्जाम के अंदर पूछाय मित्रों तो જોઈને ગભરાવાનું નથી સ્ટેપ સમજતા શીખો पहला स्टेप के अंदर आपने साइन कोस में फेर देना है तमाम माटे है वधारो में लिखे साइन कोस में फेर साइन कोस में फेरवया पछी शू करवा लसा ले जरूर पड़े त्या लसा लेवा छेद में पहला लीतो पछी पद नी बदली करी એટલે કે આ પદ બદલ્યા એટલે અહીં માઈનસ નિશાની આવે જો એક એક સ્ટેપ કરી શકો કોઈ પ્રોબ્લેમ નહી પછી નું કામ શું કર્યું આ છેદ નો છેદ જે હતો એ અંશ માં ગુણાય cos ઉપર ગયો અહીંથી sin ગયો cos² ને sin² થઈ ગયો પછી શું કર્યું આનો ચોકડી ગુણાકાર અને આ છેદ આની અને મેઈન છેદ સાથે ગુણાય પછી ઘનનું સૂત્ર લગાવો sin θ - cos θ એ રીતે ઉડી ગયું ઘનનું સૂત્ર તમને આવડતું હશે તો ક્લિયરલી તમે ઝડપથી લખી શકશો ઉડતું એટલું ઉડાયું sin² + cos² નું સૂત્ર લગાવ્યું તમને પ્રશ્ન થતો હોય કે સાહેબ આ sin² + cos² ક્યાં જતો રહ્યો તો તમને ખબર છે sin² θ + cos² θ = 1 એ મે વેલ્યુ અહીંયા લગાવી એટલે અહીંયા 1 આવ્યો વધ્યું શું sin * cos આખા ના છેદમાં sin * cos મિત્રો બંનેને મળે એકને પણ મળે આને પણ એકને મળે એટલે ઉડી સોરી એકને મળે એટલે આવો આવે બાકી નું ઉડે એ + 1 હવે બંનેને મળશે સાહેબ એકના છેદમાં sin કારણ કે એ ગુણાકાર છે + પદ તો ન મળે તો આપણે કરણી લેવું પડે કે બીજા અલગ અલગ રસ્તા અપનાવવા પડે 1 upon sin એટલે cos એટલે 1 upon cos એટલે sec + 1 એને ક્રમિક ગોઠવ્યું અને અહીંયા આપણો જવાબ આવ્યો આશા રાખીશ મિત્રો કે વિડિયો ગમ્યો હશે ઓકે કઈ પણ પ્રશ્ન હોય તો આપ કમેન્ટ બોક્સ ની અંદર કમેન્ટ કરી શકશો વિડિયો વધુ વધુ મિત્રો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો બીજો દાખલો છે 1 + sec a / sec a બરાબર sin² a ના છેદમાં 1 - cos મિત્રો દાખલા ઘણી બધી રીતે આ સાબિત થતા હોય છે અહીંયા આપણે શું કરીશું મિત્રો આ ડાયરેક્ટ સાબિત નહીં થાય આના બરાબર ડાયરેક્ટ નહીં આવે તો એવા સંજોગોની અંદર આપણે શું કરશું ડાબા અને જમણા સેપરેટ લેનો સાદ્રુપ આપીને સમાન બતાવી દઈશું એટલે કે ડાબી બાજુ બરાબર 1 + sec a છેદ માં sec a હવે આ બંનેને આપી શકો છેદ જ્યારે કોમન હોય ઉપર a + b કે જે કહેવાય તો તમે સેપરેટ આપી શકો અહીંયા 1 upon sec a plus sec upon sec એક ખબર તમને પડી ગઈ છે 1 upon sec એટલે cos a અને આ ઉડી ઉડી 1 ઓકે હવે જમણા સ્ટાર્ટ કરીએ અહીંયા sin square છે તો પહેલા લખી નાખી જમણી બાજુ આપ જાણો મિત્રો sin square એટલે શું તો કે 1 minus cos square सूत्र छे भाई sin² θ + cos² θ = 1 1 - cos θ एक बार ઓછા એક વાર વત્તા 1 - cos a 1 + cos a છેદ માં 1 - cos a સમાન કૌંસ ઉડી જાય શું વધ્યું 1 + cos a બંને સમાન કહેવાય કે ના કહેવાય યસ તો માટે લખી શકાય ડાબા બરાબર જમણા ત્રીજો દાખલો છે આપણી પાસે sin θ - 2 sin³ આ ઘન છે અને છેદમાં 2 cos ઘન θ - cos θ = tan θ તો હવે અહીંયા પહેલું કામ આપણે ડાબી બાજુ લઈને કાર્ય શરૂ કરીએ
प्रारंभ करें साइन थीटा माइनस टू साइन गन थीटा छेद में टू कॉस गन थीटा माइनस कॉस आ बनने में जो आ जाएगा तो साइन पावर निकल जाए तो यहाँ साइन पावर निकल गया इधर वन माइनस टू साइन स्क्वायर थीटा छेद में आ बनने में जो आ जाए तो कॉस कॉमन निकल जाए અહીંયા cos કોમન નીકળે એટલે 2 cos સ્ક્વેર થીટા માઈનસ cos બાર નીકળે 1 મિત્રો આ બંને ઉડે તો sin / cos tan એમનો ઉડાડી શકાય આ સમાન કહેવાય જણાવો કમેન્ટ માં જણાવો ભાઈ ના કહેવાય તો શું કરવાનું તો કંઈક તો કરવું પડે ને આનો ઉપરનો સ્ટેપ એમનો રહેવા કા આપણે sin માં બંને લાવો પડે કા બંને cos માં લાવો cos સ્ક્વેર એટલે સૂત્ર cos સ્ક્વેર ના સ્થાને શું લખી શકાય એક સૂત્ર છે તમને કહી દઉં sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા = 1 એ મુજબ cos સ્ક્વેર ના સ્થાને હું શું લખી શકીશ બરાબર જો 2 ના 2 રહેવા દો આ cos સ્ક્વેર ના સ્થાને હું લખીશ 1 - sin સ્ક્વેર માઈનસ આનો સાદો આપી દે એક સ્ટેપ વધારે બે ગુણના દાખલા હોય છે મિત્રો સ્ટેપ ફટફટ થાય cos સાદું બે એક આવે માઈનસ બે sin સ્ક્વેર થીટા આપો આ તો કૌંસ અહીંયા પૂરો થઈ ગયો બે અને ગુણ એક માઈનસ એક sin થીટા ઉપર 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા અહીંયા cos થીટા હવે ધ્યાનથી જોવામાં આવે તો 2 માંથી આ માઈનસ 1 જાય એટલે મોટો આ છે 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા આવી ગયા બંને કાઉ સરખા ઉડે જો શું હોય તો sin / cos મિત્રો આ sin / cos એટલે શું tan છે જમણી બાજુમાં યસ મિત્રો જવાબમાં છે તો આવી રીતે આપણે અન્ય પણ દાખલાઓ જોઈશું જો મિત્રો નોટ કરો બરાબર તમારી નોટબુક ની અંદર દાખલો જોઈ લે મિત્રો ડાબી બાજુ આપણને આવેલી છે tan થીટા માઈનસ cos sin cos માં ફેરવી નાખવાના કારણ કે અહીંયા જવાબ sin cos માં માંગ્યો છે sin ના છેદમાં cos અહીંયા cos ના છેદમાં sin sin ગુણ્યા sin cos ગુણાકાર લેવો પડશે કારણ કે છેદમાં તમને sin * cos માંગ્યું છે sin આ બાજુ આવે એટલે sin સ્ક્વેર cos * cos એટલે cos સ્ક્વેર નીચે cos * sin હવે કાઢી એટલી કારણ કે અહીંયા 2 sin સ્ક્વેર થીટા - 1 માંગ્યો એટલે cos તો જો હવે cos ના જોતો હોય સાહેબ તો શું કરાય cos ના સામે જેમ અગાઉ સૂત્ર વાપર્યું તેમ વાપરી શકાય આ છેદમાં 1 - sin / થીટા તો cos ની જગ્યાએ 1 - sin / થીટા કૌંસ કરવો જરૂરી હવે હું આગળ વધું તો ખ્યાલ આવશે તમને sin / થીટા એઝ ઇટ ઇઝ આ માઈનસ અંદર જાય બંને પદ બદલાય છે એટલે લખાય માઈનસ 1 + sin / થીટા cos into sin sin square plus sin square ઉડી જાય અબે ઉડે ના ઉડે sin square plus sin square 2 sin square theta minus 1 છેદ માં cos into sin જો તો જમણી બાજુ સમાન આવે તો લખી શકાય જમવા લો મિત્રો આ સાથે આપણે અહીંયા ત્રિકોણમિતિના જે અગત્યના દાખલા તે પૂર્ણ થાય વિડિયો વધુ મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો